આ વૃક્ષોની બલિહારી આ વૃક્ષોની બલિહારી એના રોમ રોમના પરને કાજે પ્રગટે કરુણા વારી આ વૃક્ષોની બલિહારી વૃક્ષો જ્યાં બોલ આવે વાદળ વર્ષે જલની જારી વનવગડે ને ખેતર પાદર મલકે ધરતી સારી આ વૃક્ષોની બલિહારી સૌથી પહેલાં આપ એ જણાવો કે વન એટલે શું જ્યારે વનની વાત કરીએ તો ડિપેન્ડ કરે છે કે કોણ એની બાબતમાં વાત કરી રહ્યો છે જે લકડહારા હોય એના માટે વન લકડીનો એક મોટો સ્ત્રોત છે જે ઘાસચારા એકઠા કરવા માટે માણસ હોય તો એના માટે વન ઘાસચારાનું એક સ્ત્રોત છે જે રિક્રિએશનની વાત કરતા હોય તો ઇકો ટુરિઝમ બાબતમાં એના માટે વન કોઈ જુદું જ માને રાખે છે તો એ એ બાત આધાર રાખે છે કે કોણ જોઈ રહ્યો છે જેવી રીતે આપણે ચાર અંધા માણસોએ પેલો વન બાબત પેલા હાથી બાબતમાં જ્યારે એમને જોયું ત્યારે એક માઈએ એમને પૂંછડી પકડી અને કીધું કે હાથી તો એક રસ્સી છે બીજા ભાઈએ એની સૂંઢ પકડી અને કીધું હાથી તો એક પાઇપ છે પરંતુ હાથી ન તો પાઇપ હતું ન તો રસ્સી હતી ન તો એ ખંભા જેવું પગ હતું એ એનાથી કંઈ વધારે એનો સમટોટલથી પણ વધારે એ હાથી હતું એવી જ રીતે વન પણ ના તો એ ઘાસારો છે ના તો એ પાણીનો સ્ત્રોત છે ના તો એ લાકડાનું સ્ત્રોત છે એ વન એ બધાનું સમસોટલથી પણ વધારે કોઈ એન્ટિટી છે આને તમે શું કહેશો આપણે મોટાભાગે આને પર્ણ કે પાંદડલું જ કહીએ છીએ પણ હું આને આખા વિશ્વનું રસોડું અથવા તો આખી પૃથ્વીનું રસોડું કહેવાનું પસંદ કરું છું એનું કારણ એ છે કે એ વનસ્પતિ માટે અને સમગ્ર સૃષ્ટિ માટે ખોરાક બનાવે છે આવા અનેક પાંદડા જ્યારે એક વૃક્ષ પર ભેગા થાય ત્યારે આપણે વૃક્ષને શું કહીએ તો વૃક્ષને કદાચ આપણે ખોરાક બનાવતી ફેક્ટરી કે કારખાનું કહી શકાય અને આવા અનેક વૃક્ષો જે ભેગા થાય ત્યારે એક વન બને છે જંગલ બને છે અને એ જંગલમાં અનેક જાતના વૃક્ષો અનેક જાતિઓના વૃક્ષો જોવા મળે છે એટલે આ જે જંગલ જે છે એ માણસના માટે અનેક રસોડાઓ ધરાવતી એક રચના છે જે કુદરતી છે હવે આપણે આપણું ખાવાનું ભલે આપણને એમ લાગે કે આપણે બનાવીએ છીએ પણ ખરેખર આ આપણે જે ખોરાક લઈએ છે એ તો કુદરત જ આપણા માટે બનાવે છે અને એટલે આ ખોરાક જે છે એ આપણને વનમાંથી મળે છે એટલે વન એ જ જીવન એ આપણે જો વિચારીએ તો એક રીતે બિલકુલ સત્ય છે આજનો આ આધુનિક માણસ જે શહેરમાં વસે છે તેને વન સાથે શું સંબંધ છે તેને વનની શું જરૂરિયાત છે તે જણાવો જ્યારે આપણે હન્ટર ગેધરર્સ હતા ત્યારે આપણું વન ઉપર સંપૂર્ણ જીવન આધારિત હતું એટલે એમનો આશ્રય માટે પણ એનો ભોજન માટે પણ અને એની બધી જ ચીજ જરૂરિયાતો માટે જીવનની જરૂરિયાત માટે વન આવશ્યક હતું જેમ જેમ આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ વધતું ગયું એ થોડુંક અંશે આપણે ઓછી થઈ છે આધારિતતા પરંતુ એટલા બધા ઇકોનોમિક ડેવલપમેન્ટ પછી પણ એ ટોટલી વન ઉપરથી આધારિતતા મટી નથી ઉલટે ગુડ્સ અને સર્વિસની જગ્યા હવે સર્વિસીસ ઉપર વધારે ભાર આવી ગયું છે એક સ્વીડનનો દાખલો કહું કે હમણાં એક રિસર્ચ સ્ટડી થઈ હતી જેની અંદર એ લોકોએ ક્યાસ કાઢેલું કે ચૌદ હજાર યુરો પર હેક્ટર પર એનમ એક હેક્ટેર ઉપરથી વનનું એ રિક્રિએશન વેલ્યુ મળે છે વન આજે ઊર્જાનું સ્ત્રોત છે જે રૂરલ એનર્જી છે એનો વન આ જે ભોજનનું સ્ત્રોત છે વન આજે આજીવિકાનું સ્ત્રોત છે એ ક્યાસ પ્રમાણે કોઈ બસો કરોડ લોકો આખા વિશ્વમાં વન ઉપર આડકડી રીતે કે સીધી રીતે આધારિત રહે છે એટલે વનનું સંરક્ષણ આ બસો લોકોનું જીવન માટે બસો કરોડ લોકોનું જીવન માટે બહુ આવશ્યક છે આ વૃક્ષોની બલિહારી વૃક્ષો જ્યાં બોલાવે વાદળ વર્ષે જલની જારી વન વગડે ને ખેતર પાદર ધરતી સારી બલિહારી વન અને જળનો શું સંબંધ છે પાણીની જો વાત કરીએ જે આપણી ત્રીજી મૂળભૂત જરૂરિયાત છે તો આપણે બધાને એવી તો ખબર છે કે પાણીનો કુદરતી સ્ત્રોત એટલે વરસાદ છે અને આપણા નદી તળાવ એ પણ એના કુદરતી સ્ત્રોત છે પણ આ જે પાણી છે અહીં આવે છે ક્યાંથી તો મોટાભાગનું પાણી જે છે એ ખરેખર તો વરસાદરૂપે જ્યારે આવે છે ત્યારે એમને એમ જો વહીને પાછું સમુદ્રમાં જતું રહે તો એ પ્રક્રિયા સંપૂર્ણપણે નકારાત્મક પ્રક્રિયા થઈ જાય પણ જંગલ હોવાના કારણે વન હોવાના કારણે આ જે પાણી છે એને સ્પંજની જેમ સ્નાન વાદળીની જેમ શોષી લે છે અને આ બધું પાણી જમીનમાં ઉતરે છે આ જે જમીનમાં ઉતરેલું પાણી છે એને આપણે યુઝ કરીએ છે અત્યારે તમે જુઓ છો કે દરેક જગ્યાએ પાણી માટે લોકો બૂમાબૂમ કરી રહ્યા છે પણ આપણે પાણી માટે જ્યારે બૂમાબૂમ કરીએ છીએ ત્યારે આપણે એની પાછળ જે પરિબળો કામ કરે છે એને વિચારી નથી રહ્યા અને ખાસ કરીને જંગલ અને વન કે જે મોટાભાગના આપણા પહાડી વિસ્તારમાં જંગલ હતા અને આપણી બધી નદીઓ ત્યાંથી જ નીકળે છે તો જે દરેક નદીમાં અત્યારે જે પાણી હોવું જોઈએ એ પાણી ત્યારે જ હોઈ શકે જ્યારે એના શ્રાવ વિસ્તારમાં જંગલો હોય વન હોય જો એ હશે તો દરેક નદી વહેતી રહેશે બારેમાસ જો એ નહીં હોય તો નદી ચોક્કસ સુકાઈ જવાની છે એટલે આપણને જે કુદરતી શુદ્ધ પાણી મળવું જોઈએ એનો મોટામાં મોટો જે આધાર છે એ છે વન અથવા જંગલ જ્યારે આપણે જળની વાત કરીએ અથવા તો ભેજ ભૂમિ સંરક્ષણની વાત કરીએ ત્યારે વનની મહત્તા બહુ વધી જાય છે આપણા જ્યારે માટી ઉપરની વન ન હોય તો ઉપરની માટીનું ધોવાણ થઈ જાય વરસાદના સમયે અને જે માટીને ફોર્મ થતાં કોઈ અજબો વરસ લાગે છે એક જ દિવસનું વોટરમાં એક જ દિવસની વરસાદમાં એનું બધું ધોવાણ થઈ શકે છે એવી જ રીતે જ્યાં વન હોય ત્યાં પાણીની ક્વોલિટી પણ સારી હોય છે અને ત્યાં પાણીની આવક પણ વધારે હોય છે અને જ્યાં પાણી હોય ત્યાં જીવન હોય એટલે જીવન છે જ વન અને જીવ એટલા માટે હું કહું છું કે વન આપણા અસ્તિત્વ માટે બહુ આવશ્યક છે જ્યારે ગ્રામજનોની વાત કરીએ તો આપણા મોટા ભાગના આદિવાસી ભાઈઓ વન ઉપર એમની આજીવિકા માટે એમની દવાઓ માટે એ પણ આધાર રાખે છે એટલે એમના જીવન વન સાથે બહુ સારી રીતે સંકળાયેલું છે ઇન્ડસ્ટ્રીઝ માટે જો વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝના રો મટીરિયલ પણ વનોથી બહુ મળે છે અને એટલા માટે દરેક ક્લાસ ઓફ પીપુલ માટે વન નું સંરક્ષણ આવશ્યક છે પંખી કલરવ કરતા ડાળે આશરે મીઠો ભાળે ગાયો ને ગોવાડ સુરમાં વૃક્ષે દાંડીઓ વાળે તરુવર નીચે પુષ્પ પથારી આ વૃક્ષો ની બલિહારી જન્મ મૃત્યુ ના ગાળા વચ્ચે લકડની સી માયા રાજ રચીલું વિધવિધ મળતું મળતી ઘર ની છાયા બાર શાખ ની શોભા ભારી આ વૃક્ષો ની બલિહારી આપણા દેશની સંસ્કૃતિ વનોની સંસ્કૃતિ છે વન વીડ અને વગડા આ ત્રણમાં આપણી સંસ્કૃતિ ખરેખર તો પનપી છે અને આપણા ઋષિમુનિઓની જે પરંપરા છે એ પણ વનોની પરંપરા છે આપણા ગુરુકુળો વનમાં હતા એટલે આ બધા જ મહાપુરુષો જેના નામ આપણે સાંભળીએ છીએ જેના ચરિત્ર આપણે જાણીએ છીએ શીખીએ છીએ એ બધા એક કાળે વનમાં જ નિવાસ કરતા હતા અને હજુ આજે પણ માણસ કહેવાતો વિકસિત થયો એના પછી પણ એની જે જરૂરિયાતો છે મૂળભૂત જરૂરિયાતો ત્રણ તો છે જ એના ઉપરાંત જે એની જીવનની જરૂરિયાતો છે એના માટે એને વન ઉપર જ નિર્ભર રહેવું પડે છે પછી એ આપણા ઘરમાં વપરાતું લાકડું હોય કે માંદા પડીએ ત્યારે ઔષધિ લઈએ અથવા તો આપણે મધ ગુંદર મીણ બળતણ ચારો ફળ જે પણ કંઈ વિચાર કરીએ છીએ એ દરેક સમયે આપણને જંગલની જરૂર પડે છે પડે છે અને પડે જ છે એટલે હવા પાણી અને ખોરાક એ ત્રણ જરૂરિયાતો તો જંગલથી પૂરી પડે જ છે અને કુદરતની બીજી વ્યવસ્થાઓથી પણ પૂરી પડે છે એટલે કે જો વન છે તો જીવન છે એ ત્યાં પણ સત્ય છે કે કોઈપણ સંસ્કૃતિનો ઉદ્ભવ એનો વિકાસ એ જંગલોની સાથે સાથે થયેલો છે ભારતની સંસ્કૃતિ ખાસ કરીને વનોની સાથે વિકસી છે અને આપણી જે પરંપરા છે કે વનોમાં જ જ્ઞાન છુપાયેલું છે આપણા વેદોની રચના પણ વનમાં થઈ હતી અને વેદને ઉપનિષદમાં જે જ્ઞાન છે એ કદાચ આખા વિશ્વમાં ક્યાંય નથી તો એ રીતે આપણે જોવા જઈએ તો વન જે છે એ આપણા આપણો સર્વાંગી સ્ત્રોત છે એમ કહીએ તો પણ ખોટું નથી ગુજરાતના ભિન્ન પરિસરો જે આપણને જે વૈવિધ્ય અર્પે છે તેનો પર્યાવરણ સંતુલન સાથે શું સંબંધ છે જે ગુજરાતના આપણા વનો છે એ ખરેખર દક્ષિણ ગુજરાતથી જો શરૂઆત કરીએ તો ત્યાં ખૂબ સારો વરસાદ પડે છે ખૂબ સારી માટી છે એટલે ત્યાંના વનો આપણે ખૂબ ઘટાદાર વનો છે ખૂબ સરસ છે મોટા વૃક્ષો છે અને સાથે સાથે ત્યાંથી આગળ વધીએ તો રાજપીપલા વ્યારા અને છોટાઉદેપુર પછી ગોધરા એ વનોની જે ક્વોલિટી છે એ વરસાદના લીધે એ થોડી ઓછી થતી જાય છે અને એ જ રીતે આપણે નોર્થ ગુજરાતમાં આવીએ તો કાંટાવાળા જે થની સ્પીશિસ છે એ વધારે છે અને એ પ્રમાણેનો ઇકોસિસ્ટમ થઈ જાય છે પછી આગળ વધીએ તો રન ઓફ કચ્છ જે છે નાના રન અને મોટા રન એમાં એક અલગ પ્રકારનો આપણો ઇકોસિસ્ટમ છે એ જ રીતે આપણે સૌરાષ્ટ્રમાં જઈએ તો આપણે સૌરાષ્ટ્રના જે સાસન ગીર છે ગીરના જંગલો છે એ જંગલો ખાસ મહત્ત્વનો છે કારણ કે ત્યાં પણ વરસાદ થોડો વધારે છે તો ત્યાં પણ સારા એવા જંગલો છે અને એ જ રીતે આપણે જે ગુજરાતનો જે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠો બહુ મોટો છે અને દરિયાકાંઠે આપણે જ્યાં જ્યાં ક્રિક વિસ્તાર છે ત્યાં મેંગ્રોવનો જંગલો છે એટલે આ જે જંગલો છે જે વનો છે આપણે ગુજરાતનો એ ખરેખર એ જુદા જુદા પ્રકારનો છે અને એ જુદા પ્રકારનો છે એટલે એ જ પ્રમાણમાં ત્યાં જુદા જુદા પ્રકારની વનસ્પતિઓની સાથે વન્ય પ્રાણીઓ પણ જોવા મળે છે અને એ એ જ રીતે આપણે એ ગુજરાતનો જે વન્ય પ્રાણીઓનો જે આખો એક પ્રોટેક્ટેડ એરિયાનો જે સમૂહ છે ખરેખર અહીંયા જે ચાર નેશનલ પાર્ક્સ છે અને ત્રેવીસ જેટલો અભયારણ્ય છે અને એક આપણે કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ છે અને એક કન્ઝર્વેશન એરિયા છે એટલે અહીંયા બહુ આપણે વિસ્તૃત જે વન્ય પ્રાણીઓનો જે સમૂહ છે એનું સંરક્ષણ અને સંવર્ધન માટેનો આપણે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવ્યો છે અને આપણે એમ કહીએ કે ખરેખર જે વનો છે એ વનો જે છે એ આપણે વાટર આ વર્ષનો જે આપણો થીમ છે એ વોટર સંચયમાં જે એનો રિચાર્જમાં જે મહત્ત્વ છે અને રિચાર્જ જો થાય તો આપણે ગ્રાઉન્ડ વોટર મળે છે આજે આપણે વાતો કરીએ છીએ આર્ટિફિશિયલ વાર વોટર હાર્વેસ્ટિંગની પણ આર્ટિફિશિયલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે પણ એક અમુક ખર્ચો કરવો પડે છે પણ આ તો આપણે કુદરતી રીતે મળ્યો છે વનો અને ઝાડો અને વનસ્પતિઓ એ કુદરતી રીતે એ જળ સંચયમાં મદદ કરે છે અને જળ સંચયથી આપણે જે રિચાર્જ થાય છે એનાથી આપણે સ્ટ્રીમ્સ અને રિવર્સ એ તમામ જે છે એ પ્યોર રહે છે અને આપણને સતત એમાંથી એ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ મળી રહ્યો છે અને ખરેખર આપણે જોઈએ તો એ જે વસ્તીનો વધારો છે અને આપણે જે જલ માટેની જે પૂર્તતા માટેની જે માંગ છે એ ખરેખર દર વર્ષે વધતી જાય છે એક આપણે આંતરરાષ્ટ્રીય જે સ્ટડી છે અધ્યયન છે એ મુજબ જોઈએ તો આપણે ઇન્ડિયામાં ભારત દેશમાં જે જળ સ્ત્રોત છે આપણી પાસે જે સંગ્રહ છે એનો લગભગ પચાસ ટકા આપણે ઉપયોગમાં લઈએ છીએ તો એ ધીમે ધીમે પચાસ ટકાથી ઉપર પણ વધતી જશે તો એટલે રિચાર્જ જે છે એ રિચાર્જ એમાં થોડુંક ધીમી ગતિથી થશે તો આપણે ખરેખર વન અને જળ એ બંનેનું મહત્ત્વ સમજીને એ બંને ઉપર ભાર મૂકવું જોઈએ અને એ બંને ઉપર ભાર મૂકીને એ જો આપણે વનોનું સંરક્ષણ કરીશું અને સંવર્ધન કરીશું અને મોટા પાયે આપણે વૃક્ષારોપણ કરીશું તો જ આપણને જળ જે સપ્લાય છે એ સતત એ ટકાઉ ટકાઉ રીતે મળી રહે સસ્ટેન્ડ સસ્ટેન્ડ બેસિસ ઉપર તો જ આપણને એ મળશે અને એ પ્રમાણે આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય જે છે એ ખરેખર બહુ મહત્વપૂર્ણ રાજ્ય છે કારણ કે અમુક વર્ષમાં અહીંયા સૂકા પણ સ્કેર્સિટીનું કંડિશન હોય છે વરસાદ કેટલા વર્ષોમાં ઓછો પણ પડે છે તો એ વખતે આપણે જે રિચાર્જ વોટર છે એ ખૂબ ઉપયોગી બને છે તો એના માટે આપણે વધારે ધ્યાન આપવું જોઈએ જ્યાં સુધી વનોનું પ્રશ્ન છે અને સ્ટ્રેટેજીના ભાગરૂપે આપણે જોઈએ કે વનો ઉપર લોકો આજીવિકા માટે આધાર રાખે છે કે તો એને આજીવિકા માટે આધાર રાખે અને એ ઊર્જા માટે એ લોકો એના ઉપર આધારિત હોય છે જ્યાં સુધી આજીવિકાનું પ્રશ્ન છે આપણા જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી એટલે જાયકાના સહાયથી એક આઠસો ત્રીસ કરોડ રૂપિયાની એક યોજના બે હજાર સાતથી આપણા ગુજરાત રાજ્યમાં અમલમાં છે વન વિભાગમાં જેના પ્લાન્ટેશનના ભાગ તો છે જ એમાં પરંતુ સાથે સાથે આજીવિકાઓ વધારવાનું પણ ગ્રામ લોકોની આજીવિકા વધારવાનું પણ એના એક બહુ મોટું આયોજનનો ભાગ છે એના ભાગરૂપે લગભગ ત્રણ હજારથી વધારે સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે સ્વસાય જૂથોની રચના કરવામાં આવેલી છે અને એને પંદર હજાર રૂપિયા લોન અને પંદર હજાર રૂપિયાની સહાય આપીને એ લોકોનું ધંધો ચાલુ કરવાની આપણે આયોજન હતું અને લગભગ પાંચેક કરોડ રૂપિયા આપણા આખા રાજ્યમાં આ ત્રણ હજાર સ્વસાય જૂથોને આપવામાં આવેલું જેને લીવરેજ કરીને એ બહુ અગત્યની વાત છે કે જેને લિવરેજ કરીને આ સ્વસાય જૂથો આજે ત્રીસથી પાંત્રીસ કરોડ રૂપિયાનું એને ફંડ ઊભું કરી લીધું છે અને એનો વ્યાપાર વ્યવસાય ચાલુ કરી દીધું છે તો ગરીબી ઉન્મૂલન આ યોજનાનું એક એક મોટું આયોજનનું ભાગ હતું અને એના ભાગરૂપે આપણે આ સહાય જૂથોની રચના કરવામાં આવેલી અને એના વ્યવસાય એના બિઝનેસ પ્લાન્સ બની ગયા છે એ લોકો એના બિઝનેસમાં ચાલુ થઈ ગયા છે પણ સાથે સાથે એક વ્યૂહરચનાના ભાગરૂપે આપણે લોક સહકારથી પણ કામ કરવું પડે એ બહુ અગત્યનું પાસો છે સદભાગ્યે આપણી ગુજરાતની જનતા બહુ જાગૃત છે અહીંના નેતાઓ બહુ જાગૃત છે રાજકીય નેતાઓ પણ જાગૃત છે અને એના કારણે જે કંઈ આપણે સફળતાઓ મળી છે એ લોક સહકારના કારણે મળી છે લોક સહકાર મેળવવા માટે વનોની રક્ષણ કરવા માટે ત્રણ હજાર ત્રણસોથી વધારે આપણે વન વ્યવસ્થાપન સમિતિઓ એટલે જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટીઓની સ્થાપના કરવામાં આવેલી છે વન વિસ્તારમાં અને એ એના કારણે આપણે રિલિજિયસ લીડર્સને પણ મદદ લીધી છે રાજકીય નેતાઓનું પણ મદદ લીધી છે પુનિત વન જેવા આપણે સાંસ્કૃતિક વનો ઊભા કરવામાં આવેલા છે જેથી લોકોનું એની સાથે જંગલ સાથે અને પ્રેમ વધે અને એની સાથે એ લોકો આપણે આઇડેન્ટિફાય કરી શકે અને જો આપણે સફળતા મળી છે લાયન કન્ઝર્વેશન હોય કે વેલ શાર્ક કન્ઝર્વેશન હોય કે ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ હોય આ લોક સહકારના કારણે છે જે લોકોના આશીર્વાદ અમોને મળેલા છે એના માટે આપણે આભારી છીએ અને એના માટે આપણે એના ગર્વ છીએ વનોનો વ્યાપ વધે તે માટે શું થઈ શકે જે લોકો છે સ્થાનિક લોકો છે એ કામમાં મદદરૂપ થાય અને એ કામમાં ફર્ધર વિસ્તાર કરવા માટે અને એનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે જો મદદરૂપ થાય અને એમાં આગળ વધીને એમાં પાર્ટિસિપેટ કાર કરે વૃક્ષારોપણમાં છે કે વન્ય પ્રાણીઓના સંરક્ષણમાં છે તો એમાં ખૂબ મદદરૂપ થશે અને સદભાગ્યે ગુજરાતના જે લોકો છે એ ખરેખર ખૂબ જાગૃત છે ખૂબ ઉત્સાહી છે અને ખૂબ મદદરૂપ વિભાગને થાય છે આપણે જોઈએ તો ઉત્તરાયણના ટાઈમમાં પક્ષીઓનું જે રક્ષણ થાય છે એ એમાં ખૂબ મોટા ભાગે એ લોકો ભાગ લે છે વેલ શાર્કનું જે સંરક્ષણ થઈ રહ્યું છે એમાં ખૂબ પાર્ટિસિપેટ કરે છે એ જ રીતે આપણે એશિયાટિક લાયન જે છે સિંગ આપણો ગુજરાતની જે ગૌરવ છે ગરિમા છે એમાં પણ એ લોકોનો ખૂબ મોટો ફાળો છે એ જ રીતે વૃક્ષારોપણ જોઈએ તો વૃક્ષારોપણમાં બી વ્યક્તિગત રીતે અમુક લોકો બહુ સહ બહુ સારી રીતે ભાગ લે છે તો મારો એક સંદેશ એ જ છે કે આપણે વ્યક્તિગત રીતે કોઈ પણ વ્યક્તિ એ કામમાં મદદરૂપ થઈ શકે છે અને ઝાડ વાવીને કે ઝાડ બચાવીને અથવા તો વન્ય પ્રાણીઓ બાબત કંઈ વાતો કરીને એ માટેનું જો કામ કરે તો મને લાગે છે કે સમાજમાં એનાથી ખૂબ સારો એક ફાયદો થશે આપણને ભાગે જે પણ કંઈ આપણી જરૂરિયાતો મળે છે એ એમ કહેવાય કે મફત મળે છે એટલે જ આપણને ખ્યાલ નથી આવતો કે ખરેખર આનું મૂલ્ય શું છે હવે આ ઝાડ જો આપણે એને કાપીએ તો એ ઝાડને આપણે પૂછીને કાપવાના નથી કે એ ઝાડ આપણને કહેવાનું નથી કે તમે અટકી જાઓ એટલે આપણને એ વસ્તુ સમજાતી નથી કે કુદરતમાંથી જ્યારે આપણે કોઈપણ વસ્તુ લઈએ છીએ ત્યારે આપણને એનું મૂલ્ય કે કિંમત ખબર જ નથી રહેતા હવે આમ જોવા જઈએ તો વનની પાસેથી આપણને જે કંઈ પણ મળે છે એ દરેક વસ્તુ એવી જ છે કે જે મોટાભાગે આપણને નિઃશુલ્ક મળે છે કાલે ઉઠીને જો આપણે જે હવા લઈએ છીએ કે પાણી લઈએ છીએ એના માટે ટેક્સ આપવાનો હોય કે એનું મૂલ્ય જો આપવાનું હોય તો આપણને કદાચ એમ વિચાર આવે કે હું આટલા બધા પૈસા ક્યાંથી લાવીશ મારે આટલી બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તો તો પ્રશ્ન એ થાય છે કે જો જંગલ ન હોય તો શું થાય તો જંગલ ન હોય તો આપણને અત્યારે જે આ બધું સાહજિકતાથી મળે છે એ બધું જ મળવાનું બંધ થઈ જાય સૌથી પહેલી આપણા હવા પાણી ખોરાક અને બાકીની જીવન જરૂરિયાતની વસ્તુઓ તો આપણે આ પરિસ્થિતિ ના જોઈતી હોય તો આપણે શું કરવું જોઈએ એવો પ્રશ્ન પૂછવો બહુ જરૂરી છે અને એનો જવાબ કદાચ એ છે કે આપણે દરેક જણ આપણે જે બે હાથ અને આપણું સુંદર મગજ આપ્યું છે એનો ઉપયોગ કરી અને કમસે કમ વૃક્ષ ઉછેર કરીએ વાવીએ નહીં પણ ઉછેર કરીએ અને એમ સમજીએ કે આ વૃક્ષ જ્યારે ઉછેરે છે ત્યારે આપણે માત્ર આપણા માટે નહીં પણ ભવિષ્યની પેઢીઓને માટે પણ કંઈક કરી રહ્યા છે તો તમે ભલે ગમે તે કરો સમાજના માટે પણ બીજું કંઈ ના સૂજે તો માત્ર એક વૃક્ષ વાવશો તો પણ એ બહુ મોટી વાત થઈ જશે અને વન વાવવામાં નથી આવતા આપણે પ્લાન્ટેશન કરી શકીએ છીએ વાવેતર કરી શકીએ છીએ પણ વન વાવાતા નથી વન એની મેળે ઉગે છે એટલે જે રહેલા વન છે એને બચાવવું એમાં જ આપણી સમજદારી છે કારણ કે એ જે વન છે એ આપણી ફિક્સ ડિપોઝિટ છે આપણે બધા ઇન્વેસ્ટમેન્ટના વિચારો કરીએ છીએ રોકાણના વિચાર કરીએ છીએ તો આપણું સારામાં સારું રોકાણ શું છે આપણા દેશને માટે સારામાં સારું રોકાણ છે આપણી વનોની સંપત્તિ આપણા જંગલો એ જંગલો હશે તો આપણને જે મળે છે જરૂરિયાતો મળશે એમાં રહેનારી જૈવ વૈવિધ્યતા જે છે એ રહેશે અને આવનારા વર્ષોમાં આપણને કોઈ નવી જરૂરિયાત ઊભી થશે તો એ પણ મળશે આના ઉપરાંત આપણે જે આધ્યાત્મિક વિકાસ આપણો જે કરવો છે એ પણ થશે કારણ કે જો વન નહીં હોય જો કુદરત નહીં હોય તો માણસ પોતે શું છે એ ક્યારેય એ સમજી નહીં શકે કારણ કે કુદરત આપણું દર્પણ છે અને જ્યાં સુધી આપણી સામે દર્પણ નહીં હોય ત્યાં સુધી આપણને ખબર નહીં પડે તો આપણી આસપાસની કુદરતની વ્યવસ્થા જંગલો એમાં આવી ગયા એ જો બરાબર હશે સમૃદ્ધ હશે મતલબ કે ભવિષ્ય પણ સમૃદ્ધ છે ગુણ તરુવર કેરો ભારી આ વૃક્ષોની બલિહારી તરુવરનો ઉપકાર અનેરો અંગાર વાયુને ખેંચે વાયુમંડળને શુદ્ધ કરીને પ્રાણવાયુને વહેંચે એના કરતુક મંગલકારી આ વૃક્ષોની બલિહારી આજકાલ આપણે જલવાયુ પરિવર્તનની સમસ્યા અનુભવી રહ્યા છે તો આમાં વનની શું ભૂમિકા છે તે જણાવો વનોનો જે એક મહત્વ જે ખાસ મહત્વ છે જે આડકતરી રીતે આપણને મળે છે કે જલવાયુ પરિવર્તનમાં એનો જે મુખ્ય ફાળો છે એ ખરેખર ખૂબ મહત્વપૂર્ણ છે કે આપણે વોટર સાયકલ જે છે એ વોટર સાયકલમાં જે વનોના ખૂબ મહત્વ છે પછી નાઇટ્રોજન સાયકલ છે પછી કાર્બન સાયકલ છે કાર્બન સ્ટોરેજ છે એ તમામ જે ન્યૂટ્રિયન્ટ સાયકલ છે જેનાથી કે આપણે જલવાયુ ઉપર અસર થાય છે એ તમામનું સંતુલન જાળવી રાખવા માટે ખરેખર વનો ખૂબ મહત્ત્વનો છે અને એ એ માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ એ જ મારી અપીલ છે લોકોને હા અભયારણ્યો અને રક્ષિત વિસ્તારો જે છે એ આપણા માટે ફિક્સ ડિપોઝિટ બરાબર છે કે આપણે જે કંઈ પણ ભવિષ્યમાં આપણને જરૂર પડશે એ ક્યાંથી આવશે તો આપણે માત્ર એટલું જ જોવાનું છે કે આપણે જો ખરેખર સમજુ પ્રાણી હોઈએ તો આપણે આને મુદ્દલ ગણવાનું છે અને આપણું કેપિટલ ગણવાનું છે અને એમાંથી જે વ્યાજ આવે છે એનો પણ બહુ વિચારીને ઉપયોગ કરવાનો છે જો આપણે આટલું કરી શકીએ તો મને લાગે છે કે આપણે ભલે આખા વર્ષમાં ઘણા બધા દિવસો ઉજવીએ પણ એની તોલે આ નહીં આવી શકે કારણ કે જો આપણે ગંભીર વિચાર કરીશું તો આપણને તરત ખ્યાલ આવશે કે આપણા માટે આપણે જે બધી વ્યવસ્થા કરી છે એનો સાચો ઉપયોગ કે ફાયદો આપણને ત્યારે જ થશે જ્યારે આપણે એને વ્યાજ તરીકે માત્ર મર્યાદિત ખર્ચ કરશું અને બાકી એને મુદ્દલ તરીકે રહેવા દઈશું એને છંછેડશું નહીં સાફ પાણી ઓર સાફ હવા કી કિંમત ક્યાં દોગે સાફ પાણી ઓર સાફ હવા કી કિંમત ક્યાં દોગે કોઈ ખરીદના બી ચાહે तो मैं कहाँ से लाऊंगा कोई ख़रीदना भी चाहे तो मैं कहाँ से लाऊंगा मेरी प्यारी ज़मीन को अब तो राहत दो ए लोगों मेरी प्यारी ज़मीन को अब तो राहत दो ए लोगों वरना तुम्हारे लिए दूसरी ज़मीन कहाँ से लाऊंगा एको बंतु डूंगर केरो धरती धोवाण रोके भान भूली ने छेदे तरूवर मानव रड़तो पोके पूर प्रलय जा प्रगटे भारी मानव लेजे सहज विचारी